ગુજરાતના ઇતિહાસમાં સાયબર ફ્રોડની 1,47,00,000 જેટલી જંગી રકમ એક સાથે પરત આપવાનો કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો. જૂનાગઢના વેપારીને શેરબજારની વિવિધ એપ્લિકેશનના માધ્યમથી પૈસા કમાવવાની લાલચમાં ફસાવી અલગ અલગ રીતે મૂડીરોકાણના નામે નાણાં પડાવવાનો કિસ્સો બન્યો. સાયબર ક્રાઇમની ટીમની કાર્યવાહીને કારણે ફરિયાદીને 1,47,00,000 જેટલી રકમ પરત મળી. આ મામલે પોલીસે મુંબઈના 3 અને અમદાવાદના 4 સહિત કુલ 7 આરોપીને ઝડપી પાડ્યા. ક્રૂડ ઓઇલ તથા ફોરેક્સ ટ્રેડિંગમાં એક્સપ્રો માર્કેટ નામની વેબસાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા. જે ઇન્વેસ્ટમેન્ટ કરે એટલે એમને એક રકમનો પ્રોફિટ બતાવતો હતો, નફો બતાવતો હતો. જેમ જેમ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે એમ નફાની રકમ વધારે બતાવતી હતી. જ્યારે વિડ્રો કરવા જાય ત્યારે અલગ અલગ બહાના હેઠળ એમને રૂપિયા જમા કરાવવાનું કહેતા હતા. આરોપી વિદેશી નંબર પરથી ફોન કરતા અને તેમણે બનાવેલી વેબસાઇટ પર રોકાણ પર મોટો નફો દેખાતો, નફો અને રોકાણની રકમ પરત લેવા માટે વધુ રોકાણ કરવા મજબૂર કરાતા. જોકે ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપ્યા, રકમ પરત મેળવી. પોલીસે સામાન્ય લોકોને પણ આ પ્રકારની લોભામણી જાહેરાતોમાં ન ફસાવવાની અપીલ કરી. પોતાની મરણ મૂડી પાછી મેળવતા ફરિયાદીના જીવમાં જીવ આવ્યો તેને સાયબર ક્રાઇમના અધિકારીઓનો માન્યો આભાર અને કોઈ આ રીતે છેતરપિંડીનો ભોગ ન બને તે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી. જ્યારે પણ સાયબર ફ્રોડ થાય ત્યારે નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક, કોઈપણ જાતના સંકોચ વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.